આજે મહારાષ્ટ્રની પ્રખ્યાત કોથંબીર વડી એકદમ ટ્રેડિશનલ રીત સાથે બનાવીશું આ કોથંબીર વડી ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે બહારથી ક્રિસ્પી હોય છે અને અંદરથી એટલી જ સોફ્ટ પણ હોય છે આ કોથંબીર વડીની રેસિપી એકદમ સિમ્પલ છે તમારે ફક્ત ઇન્ગ્રીડિયન્ટ્સના માપનું જ અહીંયા ધ્યાન રાખવાનું છે એમાં કોઈ ફેરફાર ન થાય તો તમારી કોથંબીર વડી ઇઝીલી ઘરે બની જાય પહેલી વખત બનાવતા હશો ને તો પણ બની જાય એવી સિમ્પલ રીત સાથે કોથંબીર વડીની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ટ્રેડિશનલ કોથંબીર વડી માટે આપણે મસાલા પણ ટ્રેડિશનલ રીત સાથે જ તૈયાર કરીશું અહીંયા મેં એક ટી સ્પૂન સફેદ તલ એક પેનમાં ઉમેર્યા છે એક ટેબલ સ્પૂન ધાણા અને એક ટી સ્પૂન જીરું પેનની અંદર ઉમેરી આ ત્રણેય વસ્તુને ધીમા તાપે ત્રીસ સેકન્ડ માટે શેકી લીધા છે આ મસાલાને વધારે પડતું નહીં શેકીએ નહીં તો તેનો ટેસ્ટ ખરાબ થઈ જશે અને હવે આપણે તેને ખાણી દસ્તામાં જ આ રીતે ખાંડી લેશું ટ્રેડિશનલ રીતે તમે જ્યારે કોથંબીર વડી બનાવો છો ત્યારે મસાલાને આ રીતે ખાંડીને જ તૈયાર કરવામાં આવે છે તમે મિક્સર જારનો ઉપયોગ કરી શકો છો પણ આ રીતે તમે તેને વાટશો ને તો ટેસ્ટ એકદમ સરસ આવશે તો એ મસાલાને મેં બાઉલમાં કાઢી લીધું છે અને હવે આપણે તેને સાઈડ પર રાખીશું ફરીથી એ જ પેનની અંદર વન ટી સ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું અને તેમાં આઠથી દસ કડી લસણની ઉમેરીશું ત્રણ લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને આ બંને વસ્તુને પણ આપણે એક મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લેવાનું છે અહીંયા લસણ અને મરચાંને વધારે વાર સુધી સોતે નથી કરવાનું તેનો ટેસ્ટ બદલાઈ જશે એટલે એક મિનિટ માટે જ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી આપણે તેને ખાયણી દસ્તામાં ઉમેરીશું અને આપણે તેને વાટી લઈએ આ સ્ટેપને પણ તમે મિક્સરમાં કરી શકો છો પણ ટ્રેડિશનલ રીત સાથે જ બનાવી રહી છું એટલે હું ખાયણી દસ્તાનો જ અહીંયા ઉપયોગ કરી રહી છું તો આ મરચાં અને લસણને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ ખાંડી અને દસ્તાને પાણીથી સારી રીતે ધોઈ અને કોરું કરી ફરીથી આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા તેની અંદર વાટી લઈએ સિંગદાણા અધકચરા જ વાટવાના છે તો અહીંયા જોઈ શકાય છે કે આપણે સિંગદાણાને આ રીતે અધકચરા વાટી લીધા છે આને પણ અત્યારે સાઈડ પર મૂકી દઈએ હવે કોથંબીર વળીમાં એક બીજું ઇન્ગ્રીડિયન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે ધાણા ધાણાને ખૂબ સારી માત્રામાં ઉમેરવામાં આવે છે અહીંયા મેં અઢીસો ગ્રામ ધાણા લીધા છે અને તેને સારી રીતે પાણીથી ધોઈ થોડા કોરા કરી અને આ રીતે બિલકુલ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે સમાર્યા બાદ આ ધાણા લગભગ બે કપ જેટલા થાય છે અને હવે આપણે માપ સાથે કોથંબીર વડી બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા એક કપ બેસનને આપણે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર સારી રીતે ચાળી લઈશું સાથે જ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચોખાનો લોટ ઉમેરવાથી કોથંબીર વડીની બહારનું જે લેયર છે એ ક્રિસ્પી બને છે અને કોથંબીર વડી વધારે સ્વાદિષ્ટ બને છે અને ખાવામાં વધારે મજા આવે છે બેસનનો લોટ સારી રીતે ચાળીને પછી જ તેનો ઉપયોગ કરવાનો જેથી કરીને બિલકુલ પણ લમ્સ નહીં પડે ત્યારબાદ આ લોટની અંદર આપણે અહીંયા અડધા કપ જેટલું થોડુંક ખાટું દહીં ઉમેરીશું દહીં વધારે ખાટું ના હોવું જોઈએ થોડું જ ખાટું લેવાનું છે એક કપ અહીંયા મેં પાણી લીધું છે તેમાંથી અડધો કપ પાણી અત્યારે હું એડ કરી રહી છું અને પહેલાં આપણે આટલું મિશ્રણ મિક્સ કરી લઈએ બેસનમાં થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીશું તો બેટરમાં બિલકુલ પણ લફ્સ નથી પડતા એટલે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું ફરીથી આ અડધા કપ જેટલું પાણી ઉમેરી લઉં છું સારી રીતે આપણે પહેલાં તેને મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો અહીંયા મેં ટોટલ સવા કપ લોટનો ઉપયોગ કર્યો છે સવા કપ લોટની સામે આપણે અઢી કપ પાણીનો ઉપયોગ કરવાનો છે એક કપ પાણી આપણે પહેલાં ઉમેર્યું હતું એક કપ અત્યારે ઉમેર્યું છે તેને મિક્સ કર્યા બાદ ફરીથી અડધા કપ જેટલું પાણી હું એડ કરી લઉં છું તો અહીંયા માપ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે સવા કપ લોટ અડધો કપ દહીં અને અઢી કપ પાણી બરાબર મિક્સ કર્યા બાદ મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અહીંયા જે આપણે ધાણા અને જીરું વાટીને રાખ્યું હતું તે ઉમેરીશું લસણ મરચાં વાટેલા ઉમેરીશું એક ચમચી અહીંયા અમે છીણ કરેલું આદું એડ કર્યું છે અને ત્યારબાદ એક ચમચી આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું ખાટા તીખા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અત્યારે હું એક ચમચી ખાંડ પણ ઉમેરી રહી છું બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો પણ ઉમેરશો તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે આ બધો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે લોકો ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા દેશનું નામ મને કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ ક્યાં ક્યાંથી મારી ચેનલના વિડીયોઝ જોતા હોય છે આ રેસીપીને આપણે અગારોના ઇમ્પેરિયલ કુકરની અંદર બનાવીશું ઇલેક્ટ્રિક કુકર છે અને તેને આપણે સોતે મોડ ઉપર ઓન કરી સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરી લઈએ કુક્કર મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેમાં આપણે અડધી ચમચી હિંગ ઉમેરીએ એક ચમચી સફેદ તલ ઉમેરીશું અને જે આપણે સિંગદાણા વાટ્યા હતા તે સિંગદાણા એડ કરી લઈએ અડધી મિનિટ માટે સોતે કરી લઈએ અગારોનું આ એમ્પેરિયલ પ્રેશર કુકર જે છે એ ઇલેક્ટ્રિક છે અને ખૂબ જ ઉપયોગી છે આની અંદર તમે બધી જ વસ્તુ બનાવી શકો છો આ કુકરનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો એક ડિટેલ વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો છે તેનું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ કુકર જો તમારે ખરીદવું હોય તો તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે આ બેટરને કૂકરમાં ઉમેર્યા પહેલાં આપણે એક વખત તેને સારી રીતે ચલાવી લઈએ અને ત્યારબાદ આ બેટરને આપણે કૂકરમાં એડ કરી દઈશું અને હવે આપણે આને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે એટલે બિલકુલ પણ લમ્સ નહીં પડે સોતે મોડ ઉપર આપણે જ્યારે એ રેસીપીને કૂક કરીએ છીએ ત્યારે તે નોર્મલ ટેમ્પરેચર ઉપર જ કૂક થતી હોય છે એટલે બળવાનો કોઈ ભય રહેતો નથી લગભગ ત્રણ ચાર મિનિટમાં જ આપણો આ લોડ જે છે એ આ રીતે ઘટ થવા લાગે છે જે રીતે આપણે ખાંડવીનો લોટ બનાવીએ ને એ જ રીતે આ લોટ તૈયાર કરવાનો છે એકદમ સરસ ઘટ થઈ જાય એટલે તરત જ આપણે તેમાં એકદમ ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું કોથમીર વડી છે એટલે આની અંદર કોથમીરની માત્રા થોડીક વધારે જ ઉમેરવામાં આવે છે અને એનાથી જ તેનો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને આ કોથમીર જે છે એ આપણે આ રીતે પાછળથી જ ઉમેરવાની છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું કોથમીર મિક્સ કર્યા બાદ આપણે તેને બે મિનિટ માટે સીજવા દઈશું અને ત્યારબાદ આપણે અહીંયા કેન્સલ બટન ઉપર ક્લિક કરી કૂકરને ઓફ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી રેસીપી જે છે એ તૈયાર થઈ ગઈ છે એક બે મિનિટ માટે મેં તેને સીજવા દીધું હતું અને આપણો લોટ જે છે એ હવે એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે અને આપણે કૂકરમાંથી બહાર કાઢીશું અને આ ગરમા ગરમ લોટને આપણે તરત જ સેટ કરવા માટે મૂકીશું તો તેના માટે મેં અહીંયા એક ગ્લાસની ટ્રે લઈ લીધી છે અને તેને હું ઓઇલથી ગ્રીસ કરી લઉં છું અને આ લોટને હું તેમાં એડ કરી લઉં છું અહીંયા જો તમારી પાસે આ રીતે કાચની ટ્રે ન હોય સ્ક્વેર ટ્રે ન હોય તો તમે તેને થાળીમાં પણ ઠારી શકો છો થાળીને પણ ઓઇલથી ગ્રીસ કરી અને પછી લોટ તેની અંદર સેટ કરી શકાય છે આ લોટ બેસનનો છે એટલે થોડોક ચોટતો હોય છે તો ઉપરથી હું અહીંયા એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરું છું અને જે સ્પેચ્યુલા છે તેમાં પણ મેં થોડુંક તેલ લગાવી લીધું છે અને હવે આ રીતે પ્રેસ કરતા જઈને હું તેને એકદમ સરસ સમાંતર કરી લઉં છું વચ્ચે જગ્યા ન રહેવી જોઈએ એટલા માટે તેને સારી રીતે પ્રેસ કરીને જ સેટ કરવા મૂકવાનું છે એક કલાક માટે આપણે તેને છોડી દઈએ અને એક કલાક બાદ અહીંયા જે આપણો લોટ છે તે એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે છરી ઉપર થોડુંક ઓઇલ લગાવીશું અને હવે આપણે પીસીસ કટ કરી લઈએ તો અહીંયા તમારે જે સાઇઝના પીસીસ કટ કરવા હોય એ સાઇઝના પીસીસ તમે કટ કરી શકો છો અહીંયા તમે જુઓ કોથંબીર વડીના એકદમ પરફેક્ટલી પીસીસ જે છે એ તૈયાર થઈ ગયા છે એકદમ ટ્રેડિશનલ રેસિપી છે અને આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે એટલે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો કોથંબીર વડીને આપણે પ્લેટમાં કાઢીશું અને પછી આગળની પ્રોસેસ કરીશું અને થોડાક પીસીસ મેં અત્યારે એરટાઇટ કન્ટેનરની અંદર ભરી લીધા છે અને બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે અને જો તમે ફ્રીઝરમાં સ્ટોર કરશો તો એક અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય અને જ્યારે તમારું મન થાય ત્યારે તમે તેને ફ્રાય કરીને સર્વ કરી શકો છો તો અત્યારે આપણે આ કોથમીર વણીને ફ્રાય કરીશું ફરીથી મેં સોતે મોડ ઓન કર્યું છે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કર્યું છે અને આની અંદર હું ઓઇલ ઉમેરી લઉં છું બેથી ત્રણ મિનિટમાં જ આની અંદર તેલ ગરમ થઈ જશે અગાઉ મેં તમને જેમ કહ્યું કે આ કુકરની અંદર તમે બધું જ બનાવી શકો છો ફ્રાય કરી શકો છો બેક કરી શકો છો પ્રેશર કૂક કરી શકો છો સોતે પણ કરી શકાય છે આની અંદર પહેલેથી જ ચૌદ ફંક્શન આપેલા છે એ પ્રમાણે તમે બધું જ કૂકિંગ કરી શકો છો તેલ ગરમ થયું એટલે મેં કોથમીર વળીને ફ્રાય કરવા માટે મૂકી દીધી છે બે મિનિટ બાદ આપણે તેની સાઈડને ચેન્જ કરીશું નીચેથી આ રીતે તે થોડુંક ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે બંને બાજુએથી કોથંબીર વળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે અને એટલે જ તેની બહારની લેયર એકદમ ક્રિસ્પી બની શકે ફ્રેન્ડ્સ આ કુકરને જો તમારે ખરીદવું હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે બાય કરી શકો છો આ કુક્કર ખૂબ જ ઉપયોગી છે અને આ કુકરનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો એક ડિટેલ વિડીયો પણ મેં મારી ચેનલ પર મૂકેલો છું તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ કોથંબીર વળી ફ્રાય થઈ ગઈ એટલે મેં કેન્સલ બટન ઉપર ક્લિક કરી કુકરને ઓફ કરી લીધું છે અને બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ ગરમા ગરમ આ કોથંબીર વળીને તમે ટોમેટો કેચઅપ લીલી ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો તો મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસિપી કોથંબીર વડી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ